આપણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે માર્કેટ એક્સપર્ટ હેમાંગ જાની આપણી સાથે જોડાઈ ગયા છે હેમાંગભાઈ સ્વાગત છે અને અત્યારના આપણે એક 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 માર્કેટમાં મૂડ જોઈ રહ્યા છે આ કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ એક કરેક્શન ફેઝ છે એમ કરીને આગળ આપણે ચાલી શકીએ જે રિકવાયર્ડ હતું માર્કેટ માટે ગુડ આફ્ટરનુન થેન્ક ફોર હેવિંગ મી શ્યોરલી માર્કેટમાં એક મહિનાની શરૂઆતથી જ આપણે જોયું કે યુએસમાં એક મોટી વોલેટલિટી જોઈ અને પછી રીબાઉન્ડ જોયું અને અર્નિંગ્સ પણ ઓલમોસ્ટ સિઝન ઓવર થઈ ગઈ છે બાય એન્ડ લાજ નંબર્સ સારા રહ્યા છે ઘણા બધા પોકેટ્સમાં આપણે સ્ટેબિલિટી અપગ્રેડ્સ પણ જોયા અમુક પોકેટ્સમાં થોડું ડિસપોઇન્ટમેન્ટ પણ છે પણ બાય એન્ડ લાજ આઈ વુડ સમિટઅપ કે નંબર્સ ઘણા ઇન લાઇન હતા અથવા તો સારા હતા અને એટ ધ સેમ ટાઈમ ઘણી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે યુએસમાં સીપીઆઈની પ્રિન્ટ શું છે આપણને ખબર પડશે આજે રાત્રે યુએસમાં સો આઈ થિંક ઓવરઓલ બહુ મોટું મને કોઈ કારણ એવું નજર નથી આવતું કે જેમાં કોઈ ગભરાવાની જરૂર હોય પણ એટ ધ સેમ ટાઈમ એક મોટું રનઅપ જોયા પછી એક ટાઈમ કરેક્શન આપણે જેને કહીએ અથવા તો એક કોન્સોલિડેશનનો ફેસ આપણે કહીએ જરૂરથી આપણે એ ફેસમાં જઈ રહ્યા છે અને એમાં આપણને એક સારી ઓપોર્ચ્યુનિટી પણ મળશે જ્યાં જ્યાં પણ નંબર સારા છે સેક્ટરવાઈઝ કંપની વાઈઝ એમાં અગર નાના કરેક્શનમાં આપણને જો લેવાનો ચાન્સ મળે તો આઈ થિંક ઇટ્સ અ હેલ્ધી થિંગ એમાં દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ તમે કહ્યું કે આ એક ટાઈમ કરેક્શન છે અધરવાઇઝ આપણે કંઈ વરી કરવાની જરૂર નથી હવે ગ્લોબલ માર્કેટ્સમાં જે બી સિચ્યુએશન છે એનાથી આપણે ઓફકોર્સ એક ધ્યાન તો જરૂરથી રાખવું જોઈએ પણ આપણા માર્કેટ આર એક્ટિંગ ઓન ઇટ્સ ઓન કઈ રીતના તમે સમજાવશો ફર્ધર બિકોઝ જે પ્રમાણે આપણે અત્યારના જે જે કરેક્શન આવવું જોઈએ નથી આવતા જોતા બીકોઝ લિક્વિડિટી બહુ જ છે માર્કેટમાં અને અને ક્રેડિટ ગોઝ ટુ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ એફઆઈઆઈઝ ઓફકોર્સ આપણે જોઈ રહ્યા છીએ કે બજેટ પછી બહુ ઇન્વર્ડ એન્ટ્રી નથી આપી રહ્યા કઈ રીતના આપણા માર્કેટ ડિફરન્ટ છે ગ્લોબલ માર્કેટ્સ કરતાં એટ ધ એન્ડ ઓફ ધ ડે બધા જ માર્કેટ્સ હવે ઇન્ટરલિંક થઈ ગયા છે અને લિક્વિડિટી ફ્લોઝ ઇક્વિટી ફ્લોઝ ઇન્ટરેસ્ટ રેટ્સ એ બધાનું એક એક ગ્લોબલી સિન્ક્રોનાઇઝ મુવમેન્ટ જ આપણને જોવા મળશે અમુક શોર્ટર ટાઈમ ફ્રેમમાં બની શકે કે આપણું માર્કેટ કદાચ યુએસથી વધારે સારું પરફોર્મ કરે અથવા તો પરફોર્મ કરે પણ ઓવર એક્સટેન્ડેડ પીરિયડ ઓફ ટાઈમ બધા માર્કેટ્સ મારા ખ્યાલથી ઇન લાઈન જ ચાલશે અફકોર્સ થોડું ઘણું તો અન્ડર પર્ફોર્મન્સ કે ઓવરપર્ફોર્મન્સ આવી શકે છે પણ બેસિકલી મને એવું લાગે છે કે જે રીતના ડેટા પોઈન્ટ્સ આપણા ત્યાં છે વાઇઝ કે ઇન્ફ્લેશન ઓર ઇન્ટરેસ્ટ રેટ સિનારિયો અર્નિંગ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એ બધાને ધ્યાનમાં લેતા મને એવું નથી લાગતું કે માર્કેટમાં કોઈ મોટું કરેક્શન બાય મોટું આઈ મીન ઇન્ડેક્સ લેવલ ઉપર ટેન પર્સેન્ટથી વધારેનું કરેક્શન આવે કે બ્રોડર માર્કેટમાં કોઈ બહુ મોટું એવું ઇવેન્ટ આવે એવી પોસિબિલિટી મને ઓછી લાગે છે ઓકે તો ઓફકોર્સ એક મોટા કરેક્શનની પોસિબિલિટી આપણે ઘણી ઓછી જોઈ રહ્યા છીએ ઓલથો આપણે જોઈ રહ્યા છીએ થોડી ઇન્સ્ટેબિલિટી છે યુએસ તરફ યુરોપિયનમાં માર્કેટ્સમાં જે અત્યારના આપણે કન્ડિશન જોઈ રહ્યા છીએ જીઓ પોલિટિકલ ટેન્શન્સ જે આપણા જોઈ રહ્યા છીએ બધા જ આપણે ફેક્ટરીને કરી લીધા છે માર્કેટે પણ ગોઈંગ ફોરવર્ડ સેક્ટર રોટેશન પણ આપણે જોઈ રહ્યા છીએ હવે તમે કયા સેક્ટર્સ પર વધારે ભૂલીશ છો કયા કઈ રીતના તમે રોકાણ કરી રહ્યા છો અને ફર્સ્ટ પ્રેફરન્સ તમે કયા સેક્ટર તમે સેક્ટરવાઇઝ જઈ રહ્યા છો સ્ટોક સ્પેસિફિક જોઈ રહ્યા છો બિકોઝ વિદિન ધ સેક્ટર ઓલસો આપણે અહીંયા થોડુંક પર્ફોમન્સમાં ઉપર નીચે જોઈ રહ્યા છીએ તો કઈ રીતના તમે નિવેશ કરી રહ્યા છો સેક્ટર રોટેશન હવે આટલું મોટું રનઅપ જોયા પછી થોડું ક્રિટિકલ થઈ જશે અને જ્યારે હું સેક્ટર રોટેશનની વાત કરું છું તો માત્ર એક સેક્ટરમાંથી બીજા સેક્ટરમાં એવું નહીં પણ અમુક વાર તમે એ પણ જોશો કે મિડ કેપ સ્મોલ કેપ સેક્ટરમાંથી આપણે લાર્જ કેપની અંદર બી ઘણું ડાયનેમિક એલોકેશન અને ફ્લોઝ જોવા મળશે તો નંબર વન આઈ થિંક ક્લિયરલી યુનો મિડ કેપ અને સ્મોલ કેપ કરતાં થોડું લાર્જ કેપમાં કમ્ફર્ટ છે અને લાર્જર એલોકેશન આપણે લાર્જ કેપમાં કરીએ એટલીસ્ટ જે નવા પૈસા આપણે લગાડી રહ્યા છે એમાં તો ડેફિનેટલી સિક્સટી સેવન્ટી પર્સેન્ટ કેપમાં જ કરવું જોઈએ વિધિન ધ લાર્જ કેપ મને લાગે છે કે ફાર્મા એઝ અ સેક્ટર આ ક્વાર્ટરમાં એક સ્ટેન્ડ આઉટ પરફોર્મર રહ્યું છે કંપનીના પર્ફોમન્સીસ સારા હતા અને ઘણા બધા કેસમાં આપણે અપગ્રેડ જોયા છે અથવા તો જો કંપનીના આઉટલુક છે એ ઘણા સારા આપણે જોયા છે બેન્કિંગ થોડુંક સબડ્યુડ રહ્યું છે આઈ થિંક પર્ફોમન્સીસ એટલા સારા નહીં હતા ઓલસો અગર યુએસમાં એક ઇન્ટરેસ્ટ રેટ કટ થશે તો બી આપણા ત્યાં ડિસેમ્બર પહેલાં રેટ કટ થવાની પ્રોબેબિલિટી મને બહુ ઓછી લાગે છે તો બેન્કિંગ ફ્રોમ અ મીડિયમ ટુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ સારું રહેશે પણ એટલીસ્ટ શોર્ટ ટર્મ મને લાગે છે કે થોડું અંડરપર્ફોર્મ કરી શકે છે એના સિવાય મને લાગે છે કે પ્લેટફોર્મ કંપનીઝ દાખલા તરીકે ઝોમેટોનું પર્ફોમન્સ ઘણું આઉટ હતું તો એના રિલેટેડ ડે ડેલિવરી છે કે પોલિસી બજાર કાઇન્ડ ઓફ સ્ટોરી એમાં મને લાગે છે કે થોડુંક માર્કેટનો ઇન્ટરેસ્ટ વધારે સારો રહેશે કોમોડિટીમાં વધઘટ રહેશે કારણ કે વાઇલ પ્રાઇસીસ આર ગોઈંગ ડાઉન સ્ટોક્સમાં પણ એક કરેક્શન જોયું છે અને રેટ કટ થોડું પોઝિટિવ છે તો એમાં મિક્સ સિગ્નલ છે

નજર કરી ફાર્મા પર પહેલાં કારણ કે તમે આ એરિયાઝ પર વધારે ધ્યાન રાખી રહ્યા છો અને અહીંયા એક સેક્ટર રોટેશન જોઈએ કે જે ફાર્માની જે સ્ટોરી ચાલી છે અત્યારના પાસ્ટ ફ્યુ ક્વાર્ટર્સથી એ ઘણી પોઝિટિવ છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો અહીંયા પણ તમે બાયફિકેશન કરશો કે અહીંયા પણ રોટેશન તમે જોઈ રહ્યા છો કારણ કે ઓફકોર્સ અત્યારના આપણે આજે વૉલો હોસ્પિટલના નંબર્સ આવતા જોયા ફોર્ટિસ છે ઘણા બધા એ સારા નંબર્સ પ્રોજેક્ટ કર્યા છે કે તમે એપીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર નજર રાખશો કઈ રીતના

એના સિવાય યુ વિલ હેવ સ્પેસિફિક આઈડિયા ઓરોબિંદોના નંબર્સ મને ઘણા સારા લાગ્યા હતા અને એમાં બી મને લાગે છે કે એક ઘણું ગ્રોથ અને રીરેટિંગ બંનેનું કોમ્બિનેશન આપણને જોવા મળી શકે છે લોરસ લેબ્સ થોડું ડિસપોઇન્ટમેન્ટ હતું સ્ટોક ચાલ્યો નથી હોપ અને એક્સપેક્ટેશન્સ વધારે છે પણ સમહાઉ ડિલિવરી નથી તો એમાંથી હું એને હું અવોઈડ કરીશ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ પણ આપણે અહીંયા નજર રાખી શકીએ પર્ટિક્યુલરલી હેલ્થ કેર માટે તમે કેટલા બોલીશો તો હેલ્થકેરમાં અપોલો હોસ્પિટલના નંબર્સ ઇન લાઇન હતા થોડા બેટર હતા ઇનફેક્ટ અને એટ ધ સેમ ટાઈમ જે બાકીની જે ડાયગ્નોસ્ટિક કંપનીઝ છે એમાં ડૉક્ટર લાલ પેથલેબનું પર્ફોમન્સ બી સારું હતું અને એ અમને ઘણા સમયથી પસંદ પણ છે તો આ બે કંપનીઝ પર્ટિક્યુલરલી મને લાગે છે કે જે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવાનું વિચારી રહ્યા છે આ બે કંપની પર ધ્યાનમાં ધ્યાન રાખવું જોઈએ પણ ઓવરઓલ મને લાગે છે કે બહુ સ્ટોક સ્પેસિફિક અને સિલેક્ટિવ બેટ્સ પર કામ કરવું જોઈએ એક્રોસ ધ બોર્ડ મને નથી લાગતું કે સેક્ટર ચાલે એમાં કોઈ બેન્કિંગ એઝ અ સેક્ટર હવે જે ફર્સ્ટ ક્વાર્ટરના નંબર્સ આવ્યા છે અહીંયા એક મિક્સ બેગ ઓફ આપણે રિઝલ્ટ અહીંયા જોઈ રહ્યા છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો બિટ્વિન ધ પ્રાઇવેટ સેક્ટર બિગ એન્ડ સ્મોલ બિટવીન ધ પીએસયુઝ બિગ એન્ડ સ્મોલ એનબીએફસીઝને તમે કઈ રીતના જોશો પીએસસી ઉપર હજી કેટલો આપણે ભાર રાખી શકાય એચડીએફસી બેંક જે આપણે થોડુંક અહીંયા અહીંયા જોયું હતું કે એનો રિવાઇવ થઈ રહ્યો છે અહીંયા ત્યાંના ઓફકોર્સ આપણે એમએસસીઆઈ એમસીઆઈ ઇન્ડેક્સને લીધે અહીંયા થોડુંક જ દબાણ જોઈ રહ્યા છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો એ ઇન્સ્યોરન્સ સ્પેસ જો આખું ફાઈનાન્શિયલ સ્પેસ આપણે જો જોઈએ કયા વોર્ટિકલમાં તમે વધારે ભૂલીશ તો બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને ઓવરઓલ એનું ઇમ્પોર્ટન્સ અને વેઇટ પણ બહુ મોટું છે ઇન્ડેક્સની વાત કરીએ તો લગભગ બેન્કિંગ વુડ બી અબાઉટ થર્ટી પર્સેન્ટ બાકી એનબીએફસી ઇન્સ્યોરન્સ મળીને લગભગ દસ થી બાર ટકા છે એટલે ફોર્ટી ફોર્ટી ટુ પર્સેન્ટ ઓફ ધ ઇન્ડેક્સ વેઇટ એ બેન્કિંગ ફિનાન્શિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સનું છે અને આ ક્વાર્ટરમાં જે રીતે તમે પણ કહ્યું કે નંબર્સ થોડા સબલ્યુડ હતા ઘણી બધી કંપનીઝમાં કાં તો માર્જિન્સમાં પ્રેશર છે અથવા તો લોન ગ્રોથ એટલો એન્કરેજિંગ નથી અને મારું એવું રીડિંગ છે કે રેટ અગર થશે યુએસમાં અને આપણા ત્યાં લગભગ સમજો ડિસેમ્બરમાં થાય તો એ બહુ એક પોઝિટિવ ટ્રિગર નથી માર્કેટ માટે કારણ કે ઓલરેડી બેંકમાં ડિપોઝિટ ગ્રોથમાં સ્ટ્રગલ થઈ રહી છે તો નો ડાઉટ જે બેન્કમાં પરફોર્મન્સ સારા હતા ફોર એક્ઝામ્પલ આઈસીઆઈસીઆઈ બેંક વોઝ અ ગુડ પરફોર્મન્સ પાર્ટ ફ્રોમ ધટ મારા ખાતે એચડીએફસી બેંક નું પણ પર્ફોર્મન્સ ઘણું સારું હતું તો આ બે બેંક કેપ પ્રાઇવેટ સેક્ટર બેન્કમાં અમારો વ્યૂ સારો છે એસબીઆઈ પરફોર્મન્સ વોઝ ઓકે પણ આઉટલુક ઘણું સારું હતું અને સારા લોન ગ્રોથની બેંક વાત કરી રહી છે તો સ્ટેટ બેંકમાં બી અગર થોડો ઘટાડો આવે તો લેવું જોઈએ મારે ખ્યાલથી નાની પીએસયુ બેન્કમાં હમણાં એવોઇડ કરવું જોઈએ સિચ્યુએશન એટલી ક્લિયર નથી અને ઘણું બધું જે રીરેટિંગ થવાનું હતું એ થઈ ગયું છે તો મને લાગે છે કે બી વેરી સિલેક્ટિવ સ્ટે વિથ લાર્જ આઈધર પ્રાઇવેટ બેંક્સ ઓર પીએસયુ બેંક્સ કમિંગ ટુ ઇન્સ્યોરન્સ ઘણા સમય પછી એક સારું રિવાઇવલ જોઈ રહ્યા છે જે એન્યુઅલ પ્રીમિયમ ગ્રોથ છે એ પણ ઘણો સારો છે લગભગ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ પર્સેન્ટ માર્જિન્સ આર ઓલ્સો સ્ટેબલ તો એચડીએફસી લાઈફ એસબીઆઈ લાઈફ આ બે પ્રિફર્ડ બેટ્સ છે અગર મીડિયમ ટર્મ વ્યૂ હોય તો એલઆઈસીમાં બી વ્યૂ સારો છે આઈ થિંક એનું પણ નંબર્સ ઘણા સારા હતા તો ઇન્સ્યોરન્સમાં કરંટ સિનારીઓમાં એલોકેશન રાખવું બહુ સેન્સીબલ રહેશે કારણ કે જ્યારે માર્કેટમાં વોલેટિટી વધારે હોય ત્યારે ઇન્સ્યોરન્સ એક રિલેટિવલી આપણને સ્ટેબલ પરફોર્મન્સ આપીને જતું હોય છે અને એનબીએફસીની વાત કરીએ તો અગેન મિક્સ પિક્ચર હતું ઓ પોઝિટિવ વ્યૂ તો નથી પણ મને લાગે છે કે સમ ઓફ લાર્જ એનબીએફસી દાખલા તરીકે બજાજ ફાઈનાન્સ છે અથવા તો ચોલા ફાઈનાન્સ છે એમાં અગર કોઈ ફાઈવ ટુ સેવન પર્સેન્ટનું કરેક્શન આવે તો એમાં ડેફિનેટલી ઇન્વેસ્ટ કરી શકાય ઓકે એનબીએફસીઝ લાર્જ એનબીએફસી બજાજ ફાઈનાન્સ કે ચોલામાં ઘટાડો આવે તો તમે અહીંયા જરૂરથી એન્ટ્રી કરી શકો છો ઇન્સ્યોરન્સ સ્પેસ જે આપણે પેનેટ્રેશન ઓછું જતા હતા અત્યારના એક ઇન્ટરેસ્ટિંગ પેસ પર ચાલી રહ્યું છે એચડીએફસી લાઈફ એસબીઆઈ લાઈફ અને મીડિયમ ટર્મ માટે એલઆઈસી તરફ તમે જોઈ શકો છો અને હેમંગભાઈ હમણાં તમને લાગે છે કે જો જીએસટીમાં પણ જો રેટ કટ આવે છે તો પણ આ સેક્ટરને થોડોક ફાયદો થશે બિકોઝ મોર એન્ડ મોર પીપલ શુડ ટેક ઇન્સ્યોરન્સ પોલિસીઝ લાગે છે કે આ સેક્ટરમાં તો પછી વધારે પેનેટ્રેશન આવી શકે ડેફિનેટલી એક સ્ટેબલ ગ્રોથ આપણે જોઈ રહ્યા છે અને એમાં કોઈ મેજર બજેટના પોઈન્ટ ઓફ વ્યૂ થી અથવા રેગ્યુલેટરી ઓફ કોઈ મેજર નેગેટિવ નહી હતા અને સેક્ટર રોટેશનમાં જારે પણ એક બદલાવ થતો હોય છે એમાં એકવાર ઇન્સ્યોરન્સની અંદર આપણે એક રીરેટિંગ જોતા હોઈએ છીએ સો આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં લેતા ઇન્સ્યોરન્સ મને લાગે છે કે એક સારી ઓપોર્ચ્યુનિટી છે ફ્રોમ મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવ સ્મોલ અને પીએસયુ સ્મોલ પીએસયુ બેંક્સ અત્યારના અવોઇડ કરવી જોઈએ થોડી ક્લેરિટીની આપણે રાહ જોઈશું એસબીઆઈ જી ઘટાડે મળે તો તમે ખરીદી શકો છો આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચડીએફસી બેન્ક પ્રાઇવેટ પ્લેયર્સમાં એક વધારે પ્રિફર્ડ પિક રહેશે બીજું તમે એક ઇન્ટરેસ્ટ કર્યો અને તમે જે યુ નો યુ આર વેરી બુલિશ અબાઉટ ઇઝ ધ પ્લેટફોર્મ કંપનીઝ અને એમાં આપણે જોયું છે કે કઈ રીતના અહીંયા કામકાજ આપણે જોઈ રહ્યું છે ને જે તમે કહ્યું કે ઝોમેટો હોય કે પોલિસી બજાર હોય અહીંયા આ એક આપણે સારું કામ થતાં પણ જોઈ રહ્યું છે ને એક અપવું જોયો છે કઈ રીતના તમે આ સ્પેસને જોઈ રહ્યા છો બિકોઝ આ સ્પેસમાં ઘણું બધું હજી પણ પેનેટ્રેશન આવી શકે છે રીતના તમે જોશો અને કયા કયા વર્ટીકલ્સ કયા સેક્ટર્સ તમને ગમશે અહીંયા તો મારું એવું માનવું છે કે ઘણા સમય પછી આ થીમની અંદર ઘણું સારું પરફોર્મન્સ આપણે જોયું ઝોમેટો પર્ટિક્યુલરલી વોઝ અ માર્કડ આઉટ પરફોર્મર બ્લિન્કેટમાં બ્લોર પરફોર્મન્સ હતું અને મને લાગે છે કે જે રીતનું આઉટલુક અને જે રીતનું ગ્રોથ છે એમાં ઝોમેટો નો ડાઉટ સ્ટોક થોડો રનઅપ થઈ ચૂક્યો છે ઇટ ઇઝ અરાઉન્ડ ટુ પણ આમાં કરંટ લેવલ ઉપર બી અને થોડુંક મે બી ફાઇવ પર્સેન્ટનું કરેક્શન બી આવે તો એમાં જરૂરથી એડ કરવું જોઈએ મને લાગે છે કે ઝોમેટો ત્રણસો વીસથી ત્રણસો ચાલીસનું લેવલ ફ્રોમ સિક્સ ટુ ટ્વેલ્વ મંથ પર્સ્પેક્ટિવ જરૂરથી આપી શકે છે એના સિવાય મને લાગે છે કે ડેલિવરી વિચ ઇઝ અ ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટિક્સ કંપની એમાં બી ઘણા સમય બાદ પર્ફોમન્સ ઘણું સારું હતું મેનેજમેન્ટ કોન ગ્રોથ આઉટલુક બી ઘણું સારું છે અને જે બી કોસ્ટ ઓપ્ટિમાઇઝેશનના સ્ટેપ્સ કંપનીએ લીધા હતા એ બહુ સારી રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરેલા છે એટલે હવે જે ઓપરેટિંગ પ્રોફિટ છે એનો ગ્રોથ ઘણો સારો આવશે તો ડિલિવરી વિચ ઇઝ આઈ થિંક ચારસો પંદરની આસપાસ છે એમાં લગભગ ફોર એટી ટુ ફાઈવ હંડ્રેડના ટાર્ગેટ માટે લઈ શકાય અને સિમિલરલી પોલિસી બજાર ઓર પીવી ફિનટેક એમાં બી મને લાગે છે કે જે માર્કેટ લીડર છે એમાં જે ઇન્સ્યોરન્સ રિલેટેડ પોઝિટિવસની આપણે ચર્ચા કરીએ એમાં કોઈને પાર્ટિસિપેટ કરવું હોય તો પોલિસી બજાર એક બહુ સારો ઓપ્શન છે પોલિસી બજાર કે બીબી ફિનટેક જે જ્યાં ઇન્સ્યોરન્સ સ્પેસમાં તમે ઓનલાઈન અહીંયા કામકાજ કરી શકો છો એક અને અહીંયા એક સારી અહીંયા પ્રોસ્પેક્ટ્સ જોઈ રહ્યા છે ડિલિવરી લોજિસ્ટિક કંપની છે એનું મોડલ પણ અલગ છે આપણે જોયું છે અહીંયા ઘણા વખત પછી એક અપમૂવ આપણે જોઈ રહ્યા છે તો અહીંયા તમે ચારસો એંશીથી પાંચસોના ટાર્ગેટ માટે કામ કરી શકો છો ને ઝોમેટો ત્રણસો વીસથી ત્રણસો ચાળીસના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો ફૂડ લવર્સ જો ફૂડ મંગાવતા હશો તો અહીંયા તમે સ્ટોક માં પણ ઇન્વેસ્ટ કરી શકો છો પણ ઓન ધેટ નોટ હેમાંગભાઈ વી કેન ગો ઓન એન્ડ ઓન પણ સમયનો અભાવ છે એટલે મારે રજા લઈ લેવી પડશે ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા પર જોડાયેલા રહેજો સીએમ સાથે નમસ્કાર